નમસ્કાર દર્શક મિત્રો, વલસાડમાં રોટરી ક્લબના ઉપક્રમે યોજાયો ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ. રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા વિશ્વ મહિલા દિન 8 માર્ચના રોજ આજે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડમાં મ્યુનિસિપલ હોસ્પિટલ ધનપુરા રોડ ખાતે યોજાયેલા આ કેમ્પમાં વલસાડ શહેર તથા આજુબાજુ વિસ્તારમાંથી લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં જાણીતા ડોક્ટરો ડૉક્ટર નિલેશ તલેકર, ડૉક્ટર રૂપા સોલંકી, ડૉક્ટર સુનિલ દેશપાંડે, ડૉક્ટર અજીત ટંડેલ, ડૉક્ટર દીપ પાઠક, ડૉક્ટર અર્પિત રાઠોડ, ડૉક્ટર જિજ્ઞેશ ઠાકોર, ડૉક્ટર ધ્રુતિ ટંડેલ, ડૉક્ટર રોહન પટેલ વગેરે આ કેમ્પમાં ઉપસ્થિત રહી સામાજિક કાર્યમાં વિનામૂલ્યે સેવા આપી હતી. રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર મેહુલ સોલંકી તેમજ ચેરમેન રાજેશ પટેલ, સેક્રેટરી દીપેશ શાહ સહિત કાર્યકરોએ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. સત્યડે.com વલસાડ. મારું નામ રાજેશ પટેલ છે. હું રોટરી ક્લબ ઓફ વલસાડનો ઇલેક્ટ પ્રેસિડેન્ટ છું અને આજના જે પ્રોગ્રામ છે મેડિકલ ફ્રી મેડિકલ કેમ્પનો ચેરમેન છું. આજે વલસાડ મ્યુનિસિપાલિટી હોસ્પિટલમાં અમે જે મેડિકલ ફ્રી કેમ્પ ચેકઅપનો કેમ્પ લગાવ્યો છે એમાં આશરે 400 થી 500 લાભાર્થીઓએ ભાગ લીધો અને ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો એમણે. અને અમારી જે ડૉક્ટરોની ટીમ 8 થી 9 ડૉક્ટરો જેવા કે ડૉક્ટર નિલેશ તલેકર, ડૉક્ટર રૂપા સોલંકી, ડૉક્ટર સુનિલ દેશપાંડે, ડૉક્ટર અજીત ટંડેલ, ડૉક્ટર દીપા પાઠક, ડૉક્ટર અમે અર્પિત રાઠોડ, ડૉક્ટર જિજ્ઞેશ ઠાકોર, ડૉક્ટર ધ્રુતિ ટંડેલ અને ડૉક્ટર રોહન પટેલ કે જેઓ પોતાના અલગ અલગ એ પ્રમાણે એમને જેવા કે જનરલ સર્જન, સ્ત્રીરોગના સર્જન, એ લોકોએ ખૂબ જ સારી સેવા આપી. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજના જે મહિલા દિનમાં સ્ત્રીઓને હું મહિલાઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજનો દિવસનો અમારો કેમ્પ ખૂબ જ સારો રહ્યો છે અને ખૂબ જ સારી રીતે ડૉક્ટરોએ સેવા આપી તે બદલ હું તેમનો પણ આભાર માનું છું. આજે 8 માર્ચ વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રોટરી ક્લબ ઓફ વલસાડ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. એમાં વલસાડના નામાંકિત ડૉક્ટરો આવ્યા છે. એ લોકો સમાજના દરેક તબક્કાના લોકોને યોગ્ય નિદાન અને સારવાર મળી રહે એ માટે કામ કરી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. આશરે લગભગ 400 થી 500 પેશન્ટ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે. YouTube પર જાઓ અને અમારી ચેનલ સત્યડે.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.